फोरवेल गाड़ीना कांच तोड़ीने गाड़ीमां रहेली बेगनी उठांतरी करनारी तमिलनाडुनी त्रीजी गेंगने पकड़वामां सूरत क्राइम ब्रांचने मोटी सफलता मळी छे। सूरत क्राइम ब्रांच द्वारा आ गेंगनी धरपकड़ करता सूरत, आणंद अने राजकोट सहित कुल 4 गुनानो भेद उकेलायो छे। पोलिस द्वारा कुल 10 जेटला आरोपीनी धरपकड़ करवामां आवी छे अने आ तमाम आरोपी तमिलनाडुना होवानुं कहेवामां आवी रह्युं छे। 7 એપ્રિલ 2023 ના રોજ અડાજણ પોલીસ સ્ટેશનમાં કેતન દોશી દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે પોતાના ઘરેથી 4,80,000 રૂપિયા રોકડા કોફી કલરની બેગમાં મૂકી પોતાની કારમાં અડાજણ આનંદમહલ રોડ પરથી પસાર થતા હતા। ત્યાં એક અજાણ્યા જણે કારની આગળ આવી તેમણે રોડ પર પૈસા પડ્યા છે તેવું જણાવી તેમની નજર ચૂકવી કારમાં પૈસા ભરેલી બેગની ચોરી કરી આઈસમ ભાગી ગયો હતો। એટલે કે રસ્તા પર પડેલ 10-10ની નોટો લેવામાં ફરિયાદીએ 4,80,000 રૂપિયા ગુમાવ્યા હતા। તો આ સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ થયો હતો। સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીને આધારે આ ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે અને જહાંગીરપુરા ડભોલી બ્રિજ નીચેથી 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે આરોપીઓમાં સજીવન સેરવે, નમ સેવાયન સેરવે, થાઈમરાલ સેલ્વેન સેરવે, ધનગોપાલ સેરવે, સરન સેરવે, મને મુદલિયાર, વાસુદેવ મુદલિયાર, મદન સેરવે, અપયન સેરવે અને ડેવિડ પિલેનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 2,59,000 રોકડા, લોખંડના 97 નંગ નાના છરા, આ ઉપરાંત 5 મોબાઈલ અને દોરી, રબર બેન્ડ અને હેરપિન વડે બનાવેલ ચોકલેટ રેપરની એક ગિલોલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ધનગોપાલ નામના આરોપી સામે અગાઉ કોલકાતા N24PGS પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે। આ ઉપરાંત થાઈમર સેલ્વેન નામના આરોપી સામે તિરુચિરાપલ્લીના અલગ અલગ 5 પોલીસ સ્ટેશનમાં લૂંટ, બકરા ચોરી, વાહન ચોરી અને NDPS સહિતના ગુનાઓ નોંધાયેલા છે। આ ઉપરાંત આરોપી શરણ સામે લાયુત પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો અને પુથ્થુ કાટોર્સ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સનો ગુનો નોંધાયો છે। આરોપી પાસેથી આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેમની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપીઓ આજુબાજુના ગામના છે અને આ પ્રકારે ચોરી કરતી તેમની બીજી પણ કેટલીક ટોળકીઓ છે, જેમાં 30થી વધુ ઈસમો છે। તેઓ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ જઈને આ પ્રકારે ચોરી કરે છે। આરોપીઓ ચોરી કરવાની રીત એવી છે કે પહેલા તેઓ કાચનો દરવાજો ગિલોલથી છરા મૂકીને તોડી નાખે છે અને કારમાંથી રહેલી વસ્તુ લઈને ભાગી જાય છે। બીજી રીતમાં કે તેઓ રસ્તા પર રૂપિયા નાખીને કારમાં રહેલ વ્યક્તિનું ધ્યાન આ પૈસા તરફ ખેંચી વસ્તુની ચોરી કરે છે। આ ઉપરાંત ગાડીમાંથી ઓઇલ ટપકે છે તેવું જણાવી ચોરીની ઘટનાને અંજામ આપે છે।